वेलकम टू अवर चैनल सुपर सहेलिया। आज है लाभ पांचम, नवा वर्ष की शुरुआत मुहूर्त करिए एक नवी रेसिपी थी। तो आज है सूत्री बम भजिया। दिवाड़ी में मेहमानों ने मारे त्यां आ आइटम खावानी मजा पड़ी। चलो मारी साथे मारा किचन में खूब ज ओछा इन्ग्रेडियंट्स में बनी जाए अने बहु सरस लागे। जेमा आ लीली चटनी में लीधी छे। नॉर्मली आपणा घर में लीली चटनी तो होय ज, कोथमीर, लीला मरचा, आदू, मीठू, लींबु नाखीने बनावेली आ लीली चटनी में तमे इच्छो तो पालकनी पेस्ट पण थोड़ी एड करी शको छो। पालकनी पेस्ट करवाथी रेसिपी वधारे हेल्दी थई जशे। तो आ लीली चटनी लगभग अर्धो कप जेटली लीधी छे अने मेजरिंग कपनो अर्धो कप। बस प्रमाण आमा कोई मेजरमेंट परफेक्ट राखवानी जरूर नथी। बस पनीरना क्यूब्स, तमारे जेटला भजिया खावानी इच्छा होय एटला पनीरना क्यूब्स, रेडीमेड पनीरना क्यूब्स जे मार्केटमां मळता होय ए ज लीधा छे। लीली चटनीमां पनीरना क्यूब ने मेरिनेट कर लेवाना छे, एटले पनीर बधा ज पनीर ऊपर सरखी रीते मेरिनेट थाय ए रीते तमारे लीली चटनी लेवानी छे अने लगभग 15-20 मिनिट माटे क्यूब्स ने मेरिनेट थवा મૂકી દેવાના છે। તો આ ક્યુબને આ રીતે મેરિનેટ થવા માટે મૂકી દઈ અને પછી આપણે જોઈ લઈએ બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આ રેસિપીમાં જોઈશે। તો બીજું છે અહીંયા ગાડી નૂડલ્સ। નૂડલ્સ તમારે મેગી કે પછી આ રીતે મળતા હાકા નૂડલ્સ, ચિંગ્સના, હોલવીટના મેં લીધા છે એ કોઈ પણ તમે લઈ શકો છો। 100 ગ્રામ જેટલા નૂડલ્સ લેવાના છે અને નૂડલ્સની બદલે તમે, મેં કહ્યું એમ, મેગી પણ લઈ શકો છો જેને આપણે ગરમ પાણીમાં બોઇલ કરી લેવાના છે। 5-7 મિનિટ માટે ઉકળતા પાણીમાં નૂડલ્સને આપણે રહેવા દઈશું એટલે સરસ રીતે બોઇલ થઈ જશે। નૂડલ્સ ઓવરકુક ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે ઉકળતા પાણીમાં 5-7 મિનિટ માટે નૂડલ્સ આપણે રાખીશું અને પછી એને 5-7 મિનિટ પછી આ રીતે ચાણીમાં કાઢી લઈશું અને ઠંડા પાણી નીચે ધોઈ નાખીશું। આમ કરવાથી નૂડલ્સની જે કુકિંગ પ્રોસેસ છે સ્ટોપ થઈ જશે અને ઓવરકુક નહીં થાય। બીજું હવે આમાં લેવાનું છે ચોખાનો લોટ, એટલે કે રાઈસ ફ્લોર। તો રાઈસ ફ્લોર અને નૂડલ્સને પનીર આ રીતે બધું ભેગું કરવાનું છે। તમે જોઈ શકો છો પનીર જેમાં મેરિનેટ કરવા માટે મૂક્યું હતું એમાં મેં થોડા નૂડલ્સ પણ નાખી દીધા છે અને આ ચોખાનો લોટ। ચોખાનો લોટ થોડો થોડો આ રીતે જરૂર પ્રમાણે નાખવાનો। ચોખાનો લોટ નાખવાથી નૂડલ્સ, પનીર અને લીલી ચટણીનું બાઇન્ડિંગ બહુ જ સરસ થઈ જશે। આની સાથે સાથે તમે થોડો સોયા સોસ અને ટોમેટો કેચઅપ એટલે કે ચીલી સોસ એડ કરો તો થોડો તમને ચાઇનીઝ ટેસ્ટ આવશે, એ પણ સારું લાગતું હોય છે। બસ આ રીતે બધું જ ભેગું કરી અને નૂડલ્સ જે છે આ રીતે તમારે બે હાથ વચ્ચે દબાઈ અને પનીર ઉપર સેટ કરી દેવાના છે। ચોખાના લોટના લીધે સરસ રીતે ચોંટી જ જાય છે। તો બધા જ આ રીતે બોમ્બ, આપણે સુત્રી બોમ્બ ભજીયા તૈયાર કરવાના છે અને જેને આપણે ફ્રાય કરવાના છે ગરમ તેલમાં। સરખી રીતે ગરમ થયેલું તેલ હોય એની અંદર મીડિયમ હાઈ ફ્લેમે આપણે એને તળી લેવાના છે અને સરસ ગોલ્ડન કલરના થાય એ રીતે આપણે એને તળી લઈશું। તો જુઓ આ રીતે સરસ રીતે આપણે એને ગોલ્ડન કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરળતાથી બની જાય એવી આ રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકાય અને ફટાફટ બની જાય છે। સ્ટાર્ટરમાં એકદમ બેસ્ટ ઓપ્શન છે। કોઈ ગેસ્ટ આવે તો બી, જો ઘરમાં પનીર અને ગ્રીન ચટણી હોય તો ફટાફટ બની જાય છે। ચોક્કસ તમે ટ્રાય કરજો અને બસ સુપર સહેલિયા ઉપર આ રીતે નવું નવું ઘરમાં જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બની જાય અને કંઈક નવું લાગે એવું જોતા રહેજો, જોડાયેલા રહેજો અમારી સાથે। જુઓ સરસ ગોલ્ડન આપણા સુત્રી બોમ્બ ભજીયા તૈયાર છે અને બસ પીરસવા માટે રેડી છે। ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અને સરસ, જુઓ આ ગ્રીન કલર પણ દેખાઈ રહ્યો છે। ચોક્કસ ટ્રાય કરજો। થેન્ક યુ। સર્વ કરો એને ટોમેટો કેચઅપ સાથે।